બસ વાગ્યો. આજે આપણે ઝૂમ એપની અંદર થી H5Eની અંદર એક સાથે વર્ડની અંદર ટાઈપ કરેલા પ્રશ્નો એના આન્સર સાથે કઈ રીતે કોપી કરીને પેસ્ટ કરવાના અને કઈ રીતે એક સાથે 1 થી 25, 50, 100 સુધીની આપણે એક સાથે ક્વિઝ બનાવી શકીએ છીએ. એના માટે આપણે જોઈએ કઈ રીતે આપણે પ્રોસેસ કરવાની છે. સૌ પ્રથમ આપણે કોઈ બ્રાઉઝર ખોલીશું, જેમ આપણે આગળના નેક્સ્ટ સેશનમાં જોઈ લીધું છે એ જ રીતે આપણે બ્રાઉઝર ખોલીશું. બ્રાઉઝર ખોલ્યા બાદ આપણે સર્ચ બારની અંદર h5p.org સર્ચ કરીશું. ત્યારબાદ આ રીતની પેજ ખુલે છે. આપણે આ પેજ ખુલે તો આપણે ઓલરેડી પહેલેથી લોગિન કરેલું છે એટલે આપણે ક્રિએટ ફ્રી એકાઉન્ટમાં ફરીથી જઈશું નહીં, આપણે એ જ એકાઉન્ટમાં ફરીથી લોગિન થઈશું. લોગિન થયા બાદ આપણે ફરીથી ટ્રાય આઉટ H5P પર જઈશું અને આપણે ફરીથી જે પ્રમાણેની ક્વિઝ આગળ ક્રિએટ કરી હતી એ જ પ્રમાણેની ક્વિઝ આપણે ક્રિએટ કરીશું. ક્વિઝ માટે આપણે ક્વિઝ ક્વેશ્ચન સેટ લઈશું. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, સૌ પ્રથમ તો આપણે અહીંયા ટાઇટલમાં જઈશું. આપણે જે પ્રકારની ક્વિઝ બનાવી છે, આપણે ધારો કે જીકેની ક્વિઝ બનાવી છે તો જીકે લખી કાઢ્યું છે. એના પછી એડ બેકગ્રાઉન્ડ છે, અગાઉની જેમ જ આપણે બેકગ્રાઉન્ડ જે પ્રમાણેનું આપણે રાખવું હોય તે પ્રમાણેનું આપણે બેકગ્રાઉન્ડ રાખી શકીએ છીએ. ત્યારે હું અહીંયા સોલિડ ગ્રેન બેકગ્રાઉન્ડ લઉં છું. એના પછી ડોટ્સ આપેલું છે અને અહીંયા પ્રોગ્રેસ ઇન્ડિકેટરની અંદર ડોટ્સ અને ટેક્સચ્યુઅલ આપેલું છે, આપણે એના પર ટેક્સચ્યુઅલ પર ક્લિક કરીશું. ટેક્સચ્યુઅલ પર ક્લિક કર્યા બાદ આપણે કેટલા માર્ક્સના પાસિંગ માર્ક્સ રાખવું છે ક્વિઝ માટે, કે 5 માર્ક્સ, 10 માર્ક્સ, 50 માર્ક્સ, 100 માર્ક્સ, જે પ્રમાણે આપણે ક્વિઝ બનાવી હોય તે પ્રમાણે આપણે એના પાસિંગ માર્ક્સ રાખીશું. અત્યારે આપણે 50 જ રાખીએ છીએ, કોઈ સુધારા વધારા કરતો નથી. ત્યારબાદ આપણે અહીંયા લાઇબ્રેરી ફોર ધીસ ક્વેશ્ચનમાં મલ્ટીપલ ચોઇસ પસંદ કરીશું. પસંદ કર્યા બાદ હવે મહત્ત્વની વાત છે કે આપણે શું પસંદ કરવાનું છે, એક સાથે બધા જ પ્રશ્નો લેવા છે કે પછી એક એક પ્રશ્નો અંદર એડ કરવા છે. તો આપણે એક સાથે બધા જ પ્રશ્નો લેવા છે, એની અંદર આપણે ટેક્સચ્યુઅલમાં જોઈશું. ટેક્સચ્યુઅલમાં જોઈશું એટલે આ પ્રકારનું એક પેજ ખુલે છે ક્વેશ્ચન માટે. એની અંદર આપણને એક હિન્ટ આપેલી છે કે પ્રશ્ન કઈ રીતે લખો અને સાચો જવાબ હોય તેની આગળ કેવું નિશાન રાખો. અને પ્રશ્ન લખ્યા પછી એક પ્રશ્ન પૂરો થઈ જાય એના 4 ઓબ્જેક્ટિવ પૂરા થઈ જાય, મતલબ કે 4 મલ્ટીપલ ચોઇસના આન્સર પૂરા થઈ જાય, એના પછી આપણે શું કરવાનું છે કે એક સ્પેસ છોડવાની છે. હવે આ જ વસ્તુ મેં ઓલરેડી એક વર્ડ ફાઇલ બનાવેલી છે, હું તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ વર્ડ ફાઇલની અંદર મેં પ્રશ્ન લખેલો છે, 4 ઓપ્શન લખેલા છે અને સાચો ઓપ્શન સામે આગળ અહીંયા સ્ટાર મૂકેલો છે. દરેક પ્રશ્નની અંદર એ રીતે કરેલું છે.
બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નમાં આ અંકલેશ્વર સાચું છે તેની આગળ મેં સ્ટાર મૂકેલો છે. આ રીતે મેં ટોટલ 25 પ્રશ્નો બનાવેલા છે. હવે આ 25 એ 25 પ્રશ્નો હું સિલેક્ટ ઓલ કરું છું, પછી એને કોપી કરી લઉં છું. એ કોપી કર્યા બાદ આપણે વર્ડ ફાઇલ મિનિમાઇઝ કરીને પાછા આપણે H5P પર આવી જઈશું અને ક્વેશ્ચનની અંદર આપણે જે પ્રશ્નો કોપી કર્યા છે એ બધા જ પ્રશ્નો આપણે પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કર્યા બાદ આટલું થઈ ગયા પછી આપણે શું કરવાનું છે, એકવાર જોઈ લેવાના કે બધા પ્રશ્નો આવી ગયા છે કે નહીં. તો આપણે જોઈએ છીએ કે 25 એ 25 પ્રશ્નો અંદર આવી ગયા છે. એના પછી ડિફોલ્ટ કરવાનું ભૂલવાનું નહીં. જો ડિફોલ્ટ નહીં કરો તો તમારા પ્રશ્નો અલગ અલગ, જેમ 25 પ્રશ્નો છે 25 એ 25 પ્રશ્નો અલગ થશે નહીં. તો આપણે ડિફોલ્ટ કરીએ છીએ. જ્યારે ડિફોલ્ટ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ 25 એ 25 પ્રશ્નો અહીંયા અલગ અલગ થયેલા જોવા મળે છે. હવે પ્રશ્નને આપણે જોઈએ કે આપણે જે અલગ અલગ પ્રશ્નો કર્યા છે એ હકીકતમાં અલગ અલગ થઈ ગયા છે કે નથી થયા. હવે આપણે શું કરીશું, સીધા નીચે આવી જઈશું અને નીચે આવી ગયા પછી આપણે એને સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કર્યા પછી આપણે જોઈએ છીએ કે આપણે જે 25 પ્રશ્નો લખ્યા હતા એ 25 એ 25 પ્રશ્નો અહીંયા બતાવી દે છે કે 1 થી 25 ક્વેશ્ચન્સ. હવે આપણે પહેલો પ્રશ્ન છે કે વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે. તો એની અંદર આપણે છે ભાવનગર. પછી એને ચેક કરીશું કે સાચો જવાબ છે. પછી નેક્સ્ટ આપણે એ બી ચેક કરતા રહ્યા છે કે સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે, તો કે અંકલેશ્વર. એને ચેક કરીશું તો કે સાચો આન્સર છે. એટલે આપણે જે સ્ટાર માર્યા હતા એ પ્રશ્નો ઓટોમેટિકલી સાચા બતાવ્યો છે. હવે ધારો કે આની અંદર કોઈ ખોટો જવાબ છે, ધારો કે મેં જુવાર પર ચેક કર્યું છે અને ચેક કરજો કે એ સાચો જવાબ છે. નેક્સ્ટ કરું છું, આમાં મેં દ્રાક્ષ ઉપર ક્લિક કરી છે, ચેક કરું છું દ્રાક્ષ ખોટો છે. હવે 100 સોલ્યુશનની અંદર જઈશું ત્યારે આપણને જે સાચો જવાબ છે એ આપણને અહીંયા ગોળ કુંડાળું કરેલું દેખાય છે, એના પર ટપકું મારેલું છે કે આ આપણો સાચો જવાબ છે. આ રીતે આપણે 25 એ 25 પ્રશ્નોની ક્વિઝ તૈયાર થઈ જાય છે. શેરિંગ માટેનું તમને ખબર જ છે કે કઈ રીતે શેરિંગ કરવાનું છે. એની અંદર એકવાર ફરીથી બતાવી દઉં છું, ઇમ્બેડમાં જઈને HTTP છે HTTP થી કોડ સુધીનો આપણે કોપી કરીશું. એ કોપી કરીને આપણે કોઈને પણ શેર કરીશું, તો શેર કરશું ત્યારે એ વ્યક્તિને સીધી જ ક્વિઝ ખુલી જશે અને એ ક્વિઝ એના આન્સર આપી શકે છે. હારે આપણે ક્વિઝ બનાવવાની વાત છે. હવે ધારો કે આની અંદર કોઈ પ્રશ્ન એડ કરવો છે, તો આપણે શું કરીશું, એડિટની અંદર જઈશું. એડિટની અંદર ગયા પછી અહીંયા એડ ક્વેશ્ચનનો ઓપ્શન આવે છે. આ એડ ક્વેશ્ચનના ઓપ્શનમાં જઈને આપણે જે પણ પ્રશ્ન એડ કરવો છે નવો તે પ્રશ્ન આપણે એડ કરી શકીએ છીએ. અને કોઈ પ્રશ્ન આપણે નથી જોતો તો અહીંયા આપણે ચોકડી પર ક્લિક કરીશું તો એ આઇટમ આપણે રિમૂવ કરી શકીએ છીએ. આપણે અત્યારે હાલ એ કરવાની જરૂર હતી નથી. આ રીતે આપણે ક્વિઝ તૈયાર કરી શકીએ છીએ. આ હતી ક્વિઝ બનાવવાની વાત છે. હવે આપણે એક નવો ટોપિક હતો ડ્રગ એન્ડ ડ્રોપ્સ. તો ડ્રગ એન્ડ ડ્રોપ્સની અંદર આપણે કઈ રીતે ક્વિઝ બનાવી શકીએ છીએ, તો એના પહેલાં તો આપણે એ જોઈશું કે ક્વિઝ કેવી બને છે. તો મેં અહીંયા એક ક્વિઝ બનાવેલી છે ઓલરેડી, એ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે ક્વિઝ કેવી બને છે. અમે એક ક્વિઝ બનાવેલી છે, એની અંદર પારદર્શક અને અપારદર્શક પદાર્થોની વાત કરેલી છે.
તો આપણે પારદર્શક પદાર્થો પારદર્શકમાં અને અપારદર્શક પદાર્થો અપારદર્શકમાં આપણે વિવરણ કરવાનું છે. તો પહેલું આપણે કાચ છે, બીજું પ્લાસ્ટિક, ત્રીજી અપારદર્શકમાં આવે છે લાકડું, એ પણ અપારદર્શકમાં આવશે. હવે ધારો કે કોઈ ખોટો જવાબ આપે છે કે લોખંડને પારદર્શકમાં લઈ લે છે અને હવાને અપારદર્શકમાં લઈ લે છે, તો હવે આપણે ચેક કરવાનું છે કે આ પાંચે પાંચ જવાબ સાચા છે કે ખોટા. તો ચેક કરવા માટે આપણે ચેક કરીશું, તો બતાવશે કે બે પ્રશ્નો આપણા ખોટા છે અને ત્રણ પ્રશ્નો સાચા છે. આ રીતે આપણે સાચું અને ખોટું પણ ઓન ધ સ્પોટ તરત ને તરત આપણે ચેક કરી શકીએ છીએ અને ફરીથી રમવા માટે હતું એમને એમ થઈ જશે અને ફરીથી આપણે એક ક્વિઝ આપણે રમી શકીએ છીએ. હવે આ કઈ રીતે બનાવવી એના માટે ફરીથી મારા એકાઉન્ટમાં જઉં છું અને તમને પ્રોસેસ શીખવાડું છું કે આપણે કઈ રીતે ક્વિઝ બનાવવાની છે. તો ફરીથી આપણે ટ્રાય આઉટ H5P માં જઈશું. એમાં ગયા બાદ આપણે કન્ટેન્ટ સિલેક્ટ કરવાનો છે. એની અંદર આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ્સ નો કન્ટેન્ટ સિલેક્ટ કરીએ છીએ. એ સિલેક્ટ થઈ ગયા પછી આપણે બેકગ્રાઉન્ડ કેવું લેવાનું છે કે જેની આપણે ક્વિઝ બનાવવાની છે. હવે ટાઈટલ માર્યું છે પારદર્શક અને અપારદર્શક પદાર્થનું વર્ગીકરણ. ત્યારબાદ આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ નાખીશું કે જે ઇમેજ મેં ઓલરેડી વર્ડમાંથી જેપીજીમાં કન્વર્ટ કરીને બનાવેલી છે. ઇમેજ આવી ગયા પછી આપણે ઇમેજ ચેન્જ કરી તો કરી શકીએ છીએ બીજી ક્વિઝ માટે અને ટાસ્ક સાઇઝ આપણે સેમ જ રાખવાની છે, એમાં કોઈ ચેન્જિંગ કરવાના નથી. એ કર્યા પછી આપણે સીધું એને સેવ ઉપર આપી દે છે. આ સેવ થઈ જાય ત્યારે આપણે એક સ્ટેપ પૂરું થઈ જાય છે. આ રીતે આપણી જે ઇમેજ હતી એ ઇમેજ ડેસ્કટોપ પર દેખાઈ રહી છે. હવે એડિટમાં જઈશું. હવે આપણે સ્ટેપ વન સેટિંગ આપણે ઓલરેડી પૂરું કરી દીધેલું છે, તો આપણે એના પર કંઈ કરવાનું રહેતું નથી. હવે આપણે સેકન્ડ સ્ટેપ પર આવી જઈશું, એટલે કે નેક્સ્ટ સ્ટેપ્સ. હવે આના ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. આની અંદર આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, એડ ડ્રોપ ઝોન, ટેક્સ્ટ અને ઇમેજ. ઇમેજની આપણે અત્યારે કોઈ જરૂર રહેતી નથી. ઇમેજ કદાચ ક્યારેક તમારે મૂકવાનું થાય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે સૌ પ્રથમ જોશું એડ ડ્રોપ ઝોન.
એની અંદર આપણે લેબલ મારવાનું છે એડ ડ્રોપજનની અંદર. ધારો કે આપણે પારદર્શક પદાર્થ માટે પહેલો લઈએ છીએ કાચ, હવે જો 100 લેવલ પર આપણે ક્યારે પણ ક્લિક કરવાનું નથી, અત્યારે ક્લિક નથી કરવાનું. એનું રીઝન હું તમને બતાવીશ કેમ નથી કરવાનું. અને અહીંયા બેકગ્રાઉન્ડ કેપેસિટી 10 કરી દેવાની છે. એના પછી આ ડ્રોપ ઝોન કેન ઓનલી કન્ટેન વન એલિમેન્ટ્સ અને એમાં ઓટો લોજીસ, આ આપણે એના પછી કરવાનું છે, અત્યારે આને બી કશું કરવાનું નથી. અને આપણે ડન આપી દઈશું. હવે કાચ વસ્તુ છે, પારદર્શક પદાર્થોમાં આવશે, તો આપણે એને ત્યાં જઈને મૂકી દઈશું અને બોક્સની સાઈઝ નાની કરી દઈશું. આ રીતે આપણે દરેકની અંદર ડ્રોપ બોક્સ મૂકવાના છે. લાકડું છે આપણે અપારદર્શક પદાર્થ છે એટલે એને અપારદર્શકમાં લઈ જશું. આ રીતે આપણે ઝડપથી ડ્રોપ બોક્સ બનાવી દઈશું. આ રીતે આપણે ડ્રોપ બોક્સ મૂકવાના છે. અત્યારે મેં ચાર જ મૂક્યા છે, બે પારદર્શક અને બે અપારદર્શક. એના પછી આપણે ટેક્સ સિલેક્ટ કરવાનું છે. તો ટેક્સની અંદર સૌ પ્રથમ આપણે લખીશું કાચ. એના પછી તમામને સિલેક્ટ ઓલ કરવાના છે. સિલેક્ટ ઓલ કર્યા પછી બેકગ્રાઉન્ડ કેપેસિટી 100 જ રાખવાની છે, એમાં કોઈ ચેન્જિંગ કરવાનું નથી. અને એને ડન આપવાનું છે. એ આપ્યા પછી એને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈશું. એને ફરીથી સિલેક્ટ ઓલ કરીશું. બેકગ્રાઉન્ડ કેપેસિટી 100 જ રાખવાની છે, આમાં ચેન્જિંગ કરવાનું નથી, એ ખાસ ધ્યાન આપજો. છેલ્લું વધ્યું છે આપણે પ્લાસ્ટિક. ત્યારબાદ સિલેક્ટ ઓલ કરીશું અને ડન આપીશું. આટલું પતી ગયા પછી
હવે મેઇન વસ્તુ આવે છે કે જે વસ્તુ ખૂબ જ ઉપયોગી છે કે આપણે જે ટેક્સ લખી છે એ ટેક્સને કઈ જગ્યાએ હોવું જોઈએ, ફિક્સેશન કરવાનું, મતલબ ફિક્સ કરવાની છે કે આ વસ્તુ અહીંયા જ હોવી જોઈએ, એનાથી બીજી જગ્યાએ જવું જોઈએ નહીં, અને બીજી જગ્યાએ જાય તો એનો જવાબ કેવો આવવો જોઈએ, ખોટો આવવો જોઈએ. એના માટે આ પહેલું ખાનું છે, એના પર રાઈટ ક્લિક મારીશું, અહીંયા એડિટનો ઓપ્શન આવે છે. એડિટના ઓપ્શન પછી કાચ છે, તો પારદર્શકની અંદર આપણે બે પદાર્થ લખેલા છે એ આપણને જ ખબર છે, તો બંને પદાર્થ કાચ અને હવા એ બંને પદાર્થ જ એની અંદર એ લેબલની અંદર આવી શકે, બીજા કોઈ આવી શકે નહીં. એને બેકગ્રાઉન્ડ કેપેસિટી સેમ જ રાખવાની છે, એમાં કોઈ ચેન્જિંગ કરવાનો નથી. પછી આ બંને સિલેક્શન કરવાનું છે. This drop zone can only contain one element અને એકવાર ઓટેલેસ, એટલે આપણે ખાલી એ જે કન્ટેન્ટ છે કાચ અને હવા માટેનું છે ખાલી, એટલે એને ડન આપી દઈશું. હવા માટેનું થઈ ગયું. એ જ રીતે અહીંયા કાચ માટે લઈ લઈએ, કાચ અને હવા. ત્યારબાદ લાકડું છે, લાકડાની અંદર લાકડું અને પ્લાસ્ટિક બે વસ્તુ છે, તો લાકડું અને પ્લાસ્ટિક લઈશું જે અપારદર્શક પદાર્થો છે. એમ પ્લાસ્ટિકમાં બે રીતે કરશું, લાકડું અને પ્લાસ્ટિક લઈશું, ડ્રોપ ઝોનમાં એલિમેન્ટ આપી દઈશું. એકવાર ચેક કરી લઈએ, કાચ કાચ અને હવા, ઓકે ડન. આ રીતે આપણી પીસ તૈયાર થઈ જાય છે. પીસ તૈયાર પછી એને આપણે સેવ કરી દઈશું. આ રીતે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપની પીસ બનાવી શકીએ છીએ. આપણે પીસ બનાવેલી તમે જોઈ શકો છો. હવે અહીંયા કાચ છે, પારદર્શક પદાર્થ છે, તો આપણે એને પારદર્શક ઉપર લઈ જઈશું. લાકડું છે, અપારદર્શક પદાર્થ છે, એને અપારદર્શક પર લઈ જશે. હવા છે, એ પારદર્શક પદાર્થ છે, તેને પારદર્શક પર લઈ જશે. પ્લાસ્ટિક એ અપારદર્શક પદાર્થ છે, એને અપારદર્શક પર લઈ જશે. અને એના પછી આપણે એને ચેક કરીશું તો કે આપણે ચારેચાર આન્સર કેવા છે, સાચા છે. હવે રીયુઝ કરીએ, એટલે કે ડાઉનલોડ કરવા માટેનું, કે આપણે જે કરેલું છે એનું, પણ આપણે એ કરવાની જરૂર હતી નથી. આ રીતે આપણે ક્વિઝ તૈયાર કરી શકીએ છીએ અને વર્ગીકરણ કરી શકીએ છીએ. ફરીથી મારા એકાઉન્ટમાં જઈશું આપણે. પારદર્શક અપારદર્શક પદાર્થનું વર્ગીકરણ જે આપણે હમણાં કર્યું છે એ જ. ફરીથી હવે ધારો કે આપણે અહીંયા કાચ છે એ પારદર્શકની જગ્યાએ અપારદર્શકમાં લઈએ છીએ, લાકડું છે એ અપારદર્શકમાં લઈએ છીએ, હવા છે એ પારદર્શકમાં લઈએ છીએ, અને પ્લાસ્ટિક છે એ પણ આપણે પારદર્શકમાં લઈએ છીએ. હવે આપણે ચેક કરીએ તો તમે જોશો કે આપણા બે આન્સર ખોટા છે, પ્લાસ્ટિક અને કાચ, કેમ કે કાચ એ પારદર્શક છે અને પ્લાસ્ટિક એ અપારદર્શક છે. બરાબર છે. આ રીતે આપણે
ઓન ધ સ્પોટ તરત જ બાળકે કેટલા સાચા જવાબ આપ્યા છે, કેટલા ખોટા આપ્યા છે, તરત જ એ જ વખતે બાળક જાતે પણ ચેક કરી શકે છે કે મેં કેટલા સાચા અને કેટલા ખોટા જવાબ આપ્યા છે. આ રીતે આપણે ડ્રોપ એન્ડ ડ્રગ્સ બનાવી શકીએ છીએ. બાળકો માટેની બહુ સરસ મજાની ક્વિઝ છે અને બાળકોને આમાં મજા પણ આવશે કે એક જગ્યાએથી ખેંચીને બીજી જગ્યાએ લઈ જવાનું. આ રીતે અલગ અલગ પ્રકારની ક્વિઝ આપણે બનાવી શકીએ છીએ. Thank you.